ઓકે જે લક્ષ્ય માટે મિત્રો આપણે આટલા વખતથી મહેનત કરીએ છીએ લક્ષ્યની તારીખ આવી ગઈ અગિયાર આઠ મિત્રો પરીક્ષાની તારીખ છે હોલ ટિકિટ કઢાવી લેજો ઓકે અને જે પણ બાળકોને હોલ ટિકિટ નથી નીકળતી મને કોલ ન કરે મિત્રો બાજુમાં સાયબર કાફે હોય ત્યાં જઈ અને અથવા કઢાવી શકો છો હોલ ટિકિટ અને ખાસ આપણે આજે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષામાં અગાઉના વર્ષના મિત્રો જે પેપર પૂછાણાં છે એ પેપર પૂછાયેલાનું જ આપણે સોલ્યુશન સમજીએ છીએ આજે આપણે બે હજાર અને સોળ આની પેલા મિત્રો બે હજાર ચૌદનું પેપર આપણે જોયું આખે આખું ત્રણ ભાગમાં બે હજાર અને પંદરનું પણ પેપર આપણે જોયું ત્રણ ભાગમાં મિત્રો આ બધા જ પેપર તમને પીડીએફ જોતી હોય તો તમને અમારી ટેલિગ્રામ ચેનલ અથવા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપીશ લિંક અને જે લોકો ગ્રુપમાં જોડાના છે એને પણ ગ્રુપમાં મળી જાય છે પણ મિત્રો ખાસ મારી એક નમ્ર વિનંતી છે મિત્રો હોલ ટિકિટ નીકળી ગઈ હોય તો તમારા જે બેઠક નંબર કહેવાય સીટ નંબર છે તમારા સ્ટેટનો કોડ છે તમારા મિત્રો બ્લોકનો સ્કોડ અંદર આપેલો એ કોડ આપેલા એ કોડના આધારે હવે ઓએમઆર એમ સીટ મિત્રો તમે રોજ એકવાર પ્રેક્ટિસ કરો અને એક પેપર હું મિત્રો બોલું છું રોજનું એક પેપર ઓછામાં ઓછું મિત્રો તમે આપો 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 મિત્રો તમારા માટેમાં વીસ મોડલ પેપર બનાવ્યા છે જેને હજુ નથી લીધા ફક્ત એકસો સાહીઠ રૂપિયામાં છે મેળવી લેવો વીસ પેપર કરો એ સિવાય મિત્રો આ પૂછાયેલા પેપર છે એ પણ તમે કરો મિત્રો હું ફકરા નથી કરાવ્યા આકૃતિ નથી કરાવી તમારા માટે છે પ્રિન્ટ કાઢજો અને જાતે કરજો ઓકે અને હજુ પણ પેપર જોઈએ તો મને કહેજો મિત્રો અમારી ટીમ તમારા માટે સતત તૈયાર છે બસ તમે પાસ થાવ તમારું સપનું પૂર્ણ થાય એ જ અમારું સપનું છે મિત્રો શરૂ કરીએ બે હજાર અને સોળનું પેપર સોલ્યુશનનો ભાગ બીજો ઓકે આ એક સરસ પ્રશ્ન અહીંયા છે નીચે આપેલા સ્તંભાલેખમાં એક વિદ્યાર્થીના વિભિન્ન વિષયમાં અલગ અલગ વિષયના પ્રાપ્ત અંકો બતાવ્યા છે હવે અંકો કઈ રીતે આપણે પ્રાપ્ત કરવાના તો આ સ્તંભાલેખ મિત્રો અહીં તમે જુઓ આ આ ક્યાં થાય તો આને ભાઈ વિદ્યાર્થી છે અંગ્રેજીમાં કેટલા મળ્યા છે તો અંગ્રેજીમાં એને વીસ ગુણ મળ્યા ઓકે અહીં લખો અંગ્રેજી અંગ્રેજી વિષયનો સ્તંભ સ્તંભાલેખ ક્યાં ઈટકો છે અહીંયા તો વીસ તો અહીંયા એટલે આ ક્યાં લેટી વીસ તો એને મળ્યા છે વીસ ઓકે હિન્દીમાં જો હિન્દીમાં કેટલા છે હિન્દીના ત્રીસ તો મિત્રો કુલ તેને બધા જ વિષયોમાં કુલ કેટલા અંક મળ્યા એટલે મિત્રો કુલ અંક કેટલા મળ્યા એટલે આપણે ફક્ત આ બધાનો સરવાળો કરવાનો છે હિન્દીના કેટલા ત્રીસ પછી ગણિતની વાત કરીએ તો પચાસ ગણિતમાં છે પચાસ વિજ્ઞાનની વાત કરીએ તો ચાલીસ અને સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો ત્રીસ મિત્રો આ બધાનો સરવાળો કરો ઓકે ત્રીસ વીસ ને ત્રીસ પચાસ 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 સો એકસો ચાલીસ પત્તા ત્રીસ સિત્તેર એ ભાઈને અંક મળ્યા આપણો જવાબ છે બી કેટલો કેટલો સરળ સરળ મિત્રો મિત્રો દાખલો છે છે અને આવા પૂછાઈ જાય તો રોકડા ઓકે ચાલો પણ જીતુ સર તમને આટલો સરળ નહીં પૂછે જેને મોડલ પેપર લીધા છે ને ખ્યાલ છે કેવા અટપટા દાખલા મેં તમને પૂછ્યા છે અહીંયા તો આના ઉપર જ એક દાખલો તમારા માટે અટપટો બનાવી દઈએ ચાલો તમને પણ વિચારે એવો એક દાખલો ચાલો આ એક સ્તંભ આલેખ વિદ્યાર્થીનો આપેલો છે વિદ્યાર્થીને એના આધારે એક પ્રશ્ન આલેખના આધારે વિચારીએ વિજ્ઞાન વિજ્ઞાન વિષયના વિષયના ગુણ ગુણ સોરી ગણિત છે કેટલા ટકા વધારે આવ્યા જો હું બોલું છું કેટલા ટકા વધારે પ્રાપ્ત કર્યા છે મિત્રો આ વિદ્યાર્થીએ વિજ્ઞાન ગણિત વિષયમાં વિજ્ઞાન કરતા કેટલા ટકા અંક વધારે પ્રાપ્ત કર્યા ટકાવારી મિત્રો કેટલા ટકા વધુ પ્રાપ્ત કર્યા છે મિત્રો વિજ્ઞાન કરતા ગણિતના કેટલા ટકા વધારે અંક પ્રાપ્ત કર્યા છે અને માટે મિત્રો યાદ રાખજો આ બુક છે જેમાં સરસ મજાના દાખલા સાતસો વિડીયો તમને આપે છે ને ત્રીસ વર્ષના મહાવરો પૂછાયેલા પ્રશ્નનો આ જ બુકમાં મળશે ઓકે ત્યાર પછીનો બીજો ને સરસ દાખલો કહી શકાય આપના માટે જે કોના ભાગુ સબા આ એક ફોર્મુલા છે આના ઉપર આપણે મિત્રો ઘણા બધા દાખલા તમને કરાવ્યા પણ છે તો અહીંયા ખાસ મિત્રો બોર્ડ ઉપર તમે ધ્યાન આપજો કે આ દાખલો કઈ પેટર્નથી આપણે થાય પહેલી વસ્તુ તો મિત્રો પેલા નિરાતે વિચારી લો કે આ દાખલાને આપણે કરવો છે તો એનું સ્ટેપ કયું ઓકે અહીંયા મિત્રો એક કાઉસ આપ્યો છે પેલા મિત્રો અહીંયા જ ખાસ તમે જોઈ લેજો અહીંયા એક કાઉસ આપેલો છે પછી નું તો મિત્રો નું હોય આપણે ખબર જ છે પેલા કરવાનું થશે આ આનું સાદુ રૂપ આપી દો બેના છેદમાં ત્રણ વત્તા ચાર ના છેદમાં નવ નવ લસા આવે ઓકે તો અહીંયા નવ લેવા માટે કેટલા વડે ગુણો પડે બે ત્રણ દુ છોરી છ ત્રણ દુ છ એટલે છ વત્તા ચાર છેદ નવ એટલે દસ છેદમાં નવ મિત્રો આટલું સમજાણું હોય તો હા પાડો મિત્રો આ ખાસ સ્ટેપ બાય સ્ટેપ આપણે ચાલવું છે અહીંયા ધ્યાન આપો અહીંયા મિત્રો તમારે ધ્યાન આ જ પડશે આવા દાખલામાં આનું સાદરૂપ કેટલું આવ્યું દસ છેદમાં નવ હવે નું છે એટલે આ બંને આ સાદુરૂપ ને આના વચ્ચે શું ગુણાકાર થશે એટલે છેદમાં છેદમાં ગુણ્યા હવે મિત્રો હું રકમ લખતો છું અહીંયા મિત્રો ભાંગાકારની નિશાની છે અહીં ભાંગાકાર કરી નાખીએ એનું સાદુરૂપ આપી દે ત્રણ એકા ત્રણ આ મિત્રો આ રીતે એક પૂર્ણાંક બે તૃતીયાંશ છે ત્રણ એકા ત્રણ ત્રણ ને બે પાંચના છેદ માં ત્રણ પાંચના છેદમાં ત્રણ મિત્રો જોતા જાજો મિત્રો સ્ટેપ બાય સ્ટેપ ત્રણ એકા ત્રણ વત્તા બે એટલે પાંચ ના છેદમાં ગુણાકાર ના ગુણાકાર બે ના ત્રણ તેરી નવ પાંચ દુ દસ બે ના છેદમાં ત્રણ આ ભાંગાકાર છે મિત્રો એટલે ગુણાકાર કરવા પડશે ત્રણ ઉપર ગયા પાંચ નીચે આવ્યા ગુણ્યા પાંચના છેદમાં ચાર ઓછા એક ના છેદમાં ત્રણ 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 વીડા મિત્રો ખાસ અહીંયા બોર્ડ ઉપર જ તમારું ધ્યાન રાખજો જેથી કરીને તમને બધું સમજે આ ત્રણ ગયા આ ત્રણ ગયા આ પાંચ ગયા આ પાંચ ગયા બે દુ ચાર એકના છેદમાં બે ઓછા એકના છેદમાં ત્રણ વૈધા અહીંયા સુધી સમજાણું હોય તો મિત્રો યાદ રાખજો આવા વિડીયો મિત્રો ભાગુ સબા આધારે છે અને નો નું ના હોય તો પેલા નો ની નું ના પતાવવાનું કાઉસ આપ્યો તો કાઉન્સ છોડવા પડે પેલા પછી નો ની નું આ દઉં તો આ એક દાખલા માટે થોડું વિચાર એવો દાખલો હતો ને આના માટે મિત્રો જોજો તમને બે વડે છ એક ના છેદમાં ત્રણ માંથી બે જાય એક ના છેદમાં છ આપણો જવાબ બને છે આવા દાખલા નવોદયમાં હું બોલું છું મિત્રો નવોદયમાં આવા જ દાખલા પૂછાના છે ને આવી જ પેટર્નના દાખલા પણ મિત્રો આપણે આપણી બુકમાં મિત્રો બોલું છું આપણે આપણી બુકમાં પણ આવી પેટર્નના દાખલા ઘણા બધા એક નહીં મિત્રો ઘણા બધા આપણે આપ્યા છે તો એક દાખલો થઈ જાય મિત્રો સ્ક્રીનશોટ પાડી લ્યો અને કાં લખી લ્યો ચાલો ફટાફટ પછી આ આ રકમને આપણે ભૂસી નાખીએ છીએ અહીંયા એક દાખલો તમને આપવો છે મારે આવો જે તમે ખાસ કરજો ઓકે એક દાખલો તમને આપવો છે ત્રણના છેદમાં ચાર ત્રણના છેદમાં પાંચ કાઉસ પૂરો નું મિત્રો યાદ રાખજો પાંચના છેદમાં નવ છેદમાં પાંચ એક પૂર્ણાંક એક પંચમાંશ ઓછા એક છેદમાં બે ઓકે મિત્રો આનું તમારે સાદું રૂપ આપવાનું છે આ રીતે સરળ સ્વરૂપ શું જવાબ આવે ઓપ્શન આપે છે જીરો એક બે અને દસ વિચારીને મિત્રો જવાબ આપજો ઓકે દાખલો જાતે કરજો આના જેવો જ અમે દાખલો તમારા માટે મૂક્યો છે ત્યાર પછીનો સરસ દાખલો છે એક મોજાની જોડીની કિંમત એક ટોપીની થી બમણી મિત્રો અહીંયા ધ્યાન આપો મોજા અને આ ટોપી અહીંયા રકમ વાંચો એક મોજિયાની જોડીની કિંમત એટલે મોજાની જોડી ટોપી કરતાં બમણી હોય ટોપીની કિંમત જો મિત્રો બે હોય તો મોજા કેટલા હોય ચાર રૂપિયા આ કોન્સેપ્ટ સમજાણો ટોપી બરાબર એક્સ તો મોજા બરાબર બે એક્સ થશે ટોપી બરાબર આપ્યા છે બારસો ને પચાસ રૂપિયા આપ્યા હોય તો એક મોજાની કિંમત આપણે પેલા મેળવી લઈએ તો એક મોજાની કિંમત આપણને કેટલી મળે છે ખાસ પેલા એક મોજાની કિંમત આપણે મેળવવાની થાય છે તો બારસો પચાસ ફાંઘા પાંચ કરી નાખો તો તમને બસો પચાસ મિત્રો કેટલા મળે છે બસો પચાસ અહીંયા મિત્રો એક મોજા ખાસ અહીંયા આપણે લખી લઈએ એક મોજાની કિંમત તમને કેટલી મળી બસો ને પચાસ રૂપિયા ઓકે હવે તો જો મોજાની કિંમત બસો પચાસ હોય તો એના કરતાં અડધી કોની હોય ટોપીની કિંમત ટોપી બરાબર કેટલા મળે ટોપીની કિંમત એકસો પચીસ રૂપિયા મળે છે ઓકે ટોપીની કિંમત કેટલી મળી એકસો પચીસ અડધી છે હવે રકમ વાંચો બે જોડી મોજા તથા ચાર ટોપીની કિંમત કેટલી મિત્રો હવે ઇઝી છે જો મોજાની વાત કરીએ મોજા મોજાના કેટલા છે બસો પચાસ આપણે બે લેવા છે તો બે વડે ગુણો એટલે પાંચસો રૂપિયા થયા ઓકે હવે ટોપીની કેટલા ટોપી બરાબર કેટલા છે એકસો પચીસ રૂપિયા એના ચાર કરો એટલે પાંચસો મિત્રો પાંચસો વત્તા પાંચસો એટલે હજાર રૂપિયા થાય છે તમારે જો બે મોજા બે જોડા મોજી અને ચાર ટોપી ખરીદવી હોય તો હજાર રૂપિયા

અપેક્ષા જ્ઞાનકી તો આ બુક પણ બસો પચાસ રૂપિયા છે તો મેળવી લ્યો અને જે લોકોને આ મોડલ પેપર નથી લીધા વીસ મોડલ પેપર મિત્રો આ વીસ મોડલ પેપર ખાસ લઈ લ્યો ઓકે હવે મિત્રો એના પછીનો સરસ દાખલોને પૂછાયેલો છે નીચેનામાંથી કોના પલડા સમતોલ છે સમતોલ એટલે સરખા છે મિત્રો આ પલ્લાની વાત કરીએ તો દસ ગુણ્યા અહીંયા શું કીધું છે એટલે થાય અને આ બાજુની જો વાત કરીએ પલ્લાની એટલે અહીંયા મિત્રો થયા છે આ બાજુ ને આ બાજુ સો થાય છે તો બરાબર કહેવાય સરખા કહેવાય ના આ પલ્લું વજનમાં વધારે છે ઓકે બી ની વાત કરીએ તો છ દુ બાર એટલે એકસો વીસ ગ્રામ વજન જેવું થાય છે અહીંયા સો માંથી વીસ બાદ કરો એટલે એસી આ એસી છે આ એકસો વીસ છે પલ્લું સમતોલ કે સામેની બાજુ પણ શું આવ્યા એટલે બંને સરખા છે તો કે હા અહીંયા સરખા છે અહિયાં પણ નથી જો વીસ ગુણ્યા વીસ એટલે બે દુ ચાર ચારસો ચાલીસ ગુણ્યા પાંચ ચાર પચાસ એટલે બસો અહીંયા બસો છે અહીં ચારસો આ પણ પલ્લા સરખા નથી એટલે સી આપણો જવાબ બનશે મિત્રો આવા દાખલા પૂછાય છે એટલે તમે મિત્રો વિચારી શકો છો કે તમારે કેવી તૈયારી કરવી પડશે ઓકે એના પછીનો સરસ દાખલો છે ટોપલાનો અહીંયા મિત્રો અઠવાડિયામાં એક ચિત્ર આલેખ આપ્યો છે અઠવાડિયામાં પાંચ દિવસમાં વેચતા વેચાણ કર્યું છે સફરજનના ટોપલાનું જેની પાસે ટોપલા છે બરાબર ટોપલા કેટલા વૈધા છે વેપારી પાસે તો કે એકસો ચાલીસ તો હજુ વૈધા છે વેચી દીધા પછી જો તમારી પાસે સો રૂપિયા હોય એમાં તમે એસી રૂપિયા વાયપરા પછી તમને કે વીસ વૈદ્યા છે તમે કેટલા વાયપરા તો એસી અહીંયા મિત્રો તમને ટોપલાનું વેચાણ આપી દીધું એક સરકર બરાબર દસ ટોપલા તો સોમવારે ભાઈ કેટલા ટોપલા વેચા ત્રીસ ટોપલા મંગળવારે પચાસ ટોપલા બુધવારે ચાલીસ ટોપલા ગુરુવારે વીસ ટોપલા અને શુક્રવારે અવારે ત્રણ ને ત્રણ છ ને સિત્તેર ટોપલા વેચે છે મિત્રો આ બધાનું ટોપલાનું વેચાણ કર્યું એનો સરવાળો કરશો એટલે બસો દસ

તમે મિત્રો જવાબ આપજો ગુરુવાર કરતા સોમવારે કેટલા કેટલા સફરજનના ટોપલા વધુ વેચ્યા છે વધારે વધારે વેચ્યા 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 છે 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 કે બાવીસ વધારે વેચ્યા છે જવાબ કોમેન્ટમાં આપજો આ એક દાખલો તમારે કરવાનો છે મોટામાં મોટી પાંચ અંકો વાળી સંખ્યા મોટામાં મોટી પાંચ અંકની સંખ્યા એટલે ચાર પાંચ વખત તમે નવડા કરી નાખો ચાર તથા ચાર અંકો વાળી મોટા મોટી સંખ્યાનો સરવાળો તો ચાર નવડાનો સરવાળો મિત્રો સરવાળો કરવાનો છે અને હોમવર્કમાં આપું છું સરળ દાખલો છે ઓકે હવે આ પણ દાખલો જુઓ વાસણ એ તથા બી માં ક્રમશ એકસો પચીસ લીટર અને એકસો સોળ લીટર દૂધ છે આ એક વાસણ છે આ એક વાસણમાં પેલા કેટલું દૂધ કીધું છે એકસો ને પિસ્તાલીસ લીટર આ બીજું વાસણ છે કે જેની અંદર દૂધ કેટલું છે એકસો ને સોળ લીટર તો તે માપ મોટામાં મોટા માપક વાસણનું કદ કેટલું હશે જે બંને દૂધને પૂરેપૂરું માપે જો મિત્રો એ મોટામાં મોટો શબ્દ આપેલો છે હવે મોટામાં મોટો શબ્દ હોય એટલે આપણે વિચારો શું કરવાનું લસા કે ગુસા મિત્રો વિચારો લસા કે ગુસા વિચારો મોટામાં મોટું હોય વધુમાં વધુ હોય તો આપણે ગુસ્સા કરીએ છીએ ઓછામાં ઓછું સમય હોય ઓકે નાનામાં નાનું તો આપણે લસા એટલે આમાં લસાનો દાખલો છે મિત્રો એકસો પિસ્તાલીસ છે એના આ રીતે લસા પાડો તો પણ થશે અથવા આપણે દ્રઢ વિભાજકની રીતે આપણે તમને પણ કીધું હતું કે ભાઈ એક આ પણ ટ્રીક છે ને શોર્ટ ટ્રીક મેં તમને શીખવાડી હતી કે મોટી સંખ્યા એકસો પિસ્તાલીસ છે એને એકસો સોળ વડે ભાગી નાખો એકસો સોળ વડે તમે ભાગો એકસો સોળ એકા એકસો સોળ અહીંયા મિત્રો કેટલા વધે છે દસ ને પંદર પંદરમાંથી છ જાય તો નવ અહીંયા ત્રણ અહીંયા મિત્રો વૈદ્યા છે બે અને શૂન્ય તો અહીંયા એકસો સોળ છે એને ઓગણત્રીસ વડે હવે ભાગ્ય ઓગણત્રીસ એકસો ઓગણત્રીસ ગુણ્યા ચાર કરી એકસો સોળ જવાબ આવી જાય શૂન્ય શૂન્ય તો ઓગણત્રીસ લિટર એનો ગુસ્સા મળે છે અને આ રીતે કરવો અવયવ પાડીને તો પણ દાખલો થાશે જાતે મિત્રો ટ્રાય કરજો આ પેટર્નના દાખલા આપણે કર્યા પણ છે જો મિત્રો ચેક કરવું હોય તો પણ આપણે એ કરી લઈએ ચાલો ફટાફટ એક વખત કે એકસો પિસ્તાલીસ કે આ રીતે પણ ગુસ્સા લીધો મળ્યો દ્રઢ વાજકવાળી રીતે ટ્રિક શોટ ટ્રીક હતી અને આ રીતે પણ તમને શીખવાડી દઈએ જેથી કરીને એક્ઝામ સમયે તમને કોઈપણ બાકી રહેવું ન જોઈએ મિત્રો કોઈપણ બાબતની કચાશ આપણે રાખવી નથી ઓકે અહીં પાંચ વડે ભાગ લાવીએ એટલે પાંચ વડે ભાગ છે એટલે ઓગણત્રીસ આવશે ઓગણત્રીસ આ ઓગણત્રીસ પછી એકસો ને સોળ મિત્રો આ રીતે એકસો સોળના આપણે અવયવ પાડીએ બે વડે ભાગ હલાવીએ એટલે શું આવશે પિસ્તાલીસ ના અવયો પાંચ ગુણ્યા ઓગણત્રીસ અને એકસો સોળ ના અવયવ બે ગુણ્યા બે ગુણ્યા ઓગણત્રીસ મિત્રો કયો અવયવ છે સામાન્ય નીકળે છે તો ઓગણત્રીસ ઓગણતી અહીંયા આપણો જવાબ બને છે ઓગણત્રીસ ઓકે તો દાખલા મિત્રો કરજો અને અપેક્ષા જ્ઞાનકીની મોડલ પેપર લેવા હોય બુક લેવી હોય મિત્રો આ અમારી એકાઉન્ટની ડિટેલ્સ તમને અમે આપેલી છે ઓકે આ બુક લીલી આ બુક ઓલ ઇન વન જે આમાં ગણિત છે આમાં આકૃતિ ગણિત ફકરા બધું આવે છે ને મોડલ પેપર પણ જોતા હોય તો બધું જ મિત્રો પાંચસો રૂપિયામાં જો મોડલ પેપર જોઈએ તો એકસો સાહીઠ રૂપિયા એડ કરજો તો છસો ને સાહીઠ રૂપિયામાં અમે તમને આપશું આ ડિટેલ એકાઉન્ટની છે આ સરનામાની વિગત મિત્રો મોકલવાની ઓકે તો ખાસ મિત્રો લઈ લેજો અને છેલ્લો દાખલો તમારા માટે છે એકસો વીસ બસો ચાલીસ તથા ત્રણસો સાહીઠનો લસા લઘુત્તમ સામાન્ય અવયવ શું મળે એ વસ્તુ તમારે હોમવર્કમાં આપું છું કરજો અને મિત્રો હજુ પણ ભાગ ત્રણમાં આપણે પાછા મળશું ઓકે ખાસ મિત્રો મળેલો આ વીસ દિવસ આપણને જે મિત્રો મળ્યા છે એ વીસ દિવસમાં બેસ્ટ શું કરશું આપણે એ આપણે વિચારવાનું એના માટે એક વિડીયો પણ મેં આપ્યો છે તમે મિત્રો જે જે ચેપ્ટર જે ચેપ્ટર તમને નથી આવડતા એ ના જ દાખલા ગણો જે આવડે છે એને મૂકી દો આકૃતિની અંદર જે વાત કરીએ છીએ એ આકૃતિમાં પણ જે નથી ફાવતી એના ઉપર થોડું વિચારો અને મહાવરો કરો ઓકે અમે તમારી સાથે રહેવા માગીએ છીએ અને તમને વધુ વધુ પ્રેક્ટિસ થશે અને ટ્રીક એન્ડ ટ્રિપ્સ મિત્રો ટ્રીક એન્ડ ટ્રીપ્સના વિડીયો જે મૂક્યા છે તે ફરી રિવિઝન કરી દો અને રિવિઝનના અલગથી વિડીયો મૂક્યા છે એ પણ એક વાત જોઈ લેજો ઓકે અને જે કંઈ જરૂર પડે એ મને ખાસ મેસેજ કરજો અને પરીક્ષા સમય મિત્રો હા સ્માર્ટ વોચ લઈ જવાની થાતી નથી હો સ્માર્ટ વોચ તમને ના પાડશે એટલે એ માટે કોઈ મેસેજ કરતા નહીં ઓકે તો અહીંયા સુધી રાખીએ છે બધા બાળકોને જય દ્વારકાધીશ ખૂબ સરસ અભ્યાસ ચાલુ જ રાખજો અમે તમારી સાથે છીએ જે આટકોને અમને કહેજો ઓકે જય હિન્દ જય ભારત